અભ્યાસ આપણે કરી નથી શક્યા તો આપણે આજે ઓનલાઈન વિડિયો દ્વારા આજે આપણે ઇંગ્લિશની સબ્જેક્ટની શરૂઆત કરીએ માય સેલ્ફ પોટેન્શિયલનેસ ઇંગ્લિશ સબ્જેક્ટ આપણે ગ્રામરની અંદર સૌથી પહેલી શરૂઆત ટેન્સથી થાય છે કારણ કે ટેન્સ એ આપણા દરેક ટોપિકની અંદર આપણે ટેન્સનો ઘણો ઉપયોગ સાબિત થશે તો આજે આપણે પહેલા ટેન્સની શરૂઆત કરીએ છીએ
હવે આ વ્યક્તિ વારંવાર જોઈ છે અને આ જે છોકરી છે એટલે કે સી એ ટીવી ને એને કોઈક વખતે જોઈ છે હી ટેક્સ લોંગ વોક્સ એવરી ડે તે દરરોજ નિયમિત રીતે લાંબા અંતર સુધી ચાલવા માટે જાય છે તો અહીંયા પણ ઉપયોગ ક્રિયાપુરુષ એકવચનમાં જ કરેલો છે રાજ સેલ્ડમ પ્લેસ ક્રિકેટ રાજને રાતના તરીકે ક્રિકેટ રમવા ગમતું ન હોય તો ભાગ્ય સેલ્ડમ નો અર્થ થાય છે ભાગ્ય તો રાજ એ ભાગ્ય જ ક્રિકેટ રમે છે તો અહીં આપણે જે ઉદાહરણો જોયા એ સાચા પ્રજ્ઞાન કારણે થાય છે હવે નેક્સ્ટ તરફ જોઈએ તો અહીંયા પછી આપણે શરૂઆત હવે કરીએ છીએ કે સાદા વર્તમાન કાળની વાક્ય રચનાઓ ચલો તો હવે વાક્ય રચના તરફ આગળ વધીએ વાક્ય રચનાની જે વાત કરી આપણે તો પહેલી વાક્ય રચના છે વિધાન અથવા હકાર વિધાન અથવા હકાર વાક્ય રચના જેને આપણે એસઆઈટી સેન્ટેન્સ પર કહેવામાં આવે છે તો પહેલું છે કર્તા કર્તાને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે સબ્જેક્ટ પ્લસ મૂળ ક્રિયાપદ જેને આપણે વી1 તરીકે પણ ઓળખીએ છીએ અથવા તો એસ કે ઈએસ વાળું મૂળ ક્રિયાપદ એના નિયમની ચર્ચા હું પછી કરી અત્યારે પહેલા આપણે વાત કરી વાક્ય રચનાની પછી છે કર્મ કર્મને અંગ્રેજીમાં કહેવામાં આવે છે ઓબ્જેક્ટ અને અન્ય શબ્દ અને છેલ્લે વિધાન વાક્ય હોય એટલે પૂર્ણ વિરામ તો આવે જ ચલો ત્યાર પછી નકાર વાક્ય નકાર વાક્યની અંદર કર્તા એટલે કે સબ્જેક્ટ ડુ અને ડસ હવે ડુ અને ડસ એટલે શું કે જો ત્રીજો પુરુષ એક વચન હોય તો તેની અંદર ડસ નો ઉપયોગ થાય છે અને બાકીના બધા ડુ નો ઉપયોગ કરે છે તો આને સહાયક ક્રિયાપદો પણ ઓળખવામાં આવે છે ત્યાર પછી છે નોટ નકાર વાક્ય છે એટલે નોટ તો આવવાનું છે અને જ્યારે પણ નોટ આવે અને ડુ ડસ આવે એટલે હંમેશા ને હંમેશા ક્રિયાપદ નું મૂળ રૂપ જ આવશે એટલે મૂળ ક્રિયાપદ પ્લસ કર્મ કર્મ એટલે ઓબ્જેક્ટ અને અન્ય શબ્દ છેલ્લે પૂર્ણ વિરામ એટલે કે ડોટ ચલો પ્રશ્નાર્થ વાક્ય જ્યારે પણ પ્રશ્નાર્થ વાક્ય આવે એટલે કે ડુ અને ડસ હંમેશા વાક્યની આગળ આવે છે તો ડુ ડસ પ્લસ કર્તા એટલે કે સબ્જેક્ટ મૂળ ક્રિયાપદ એટલે વી1 પ્લસ કર્મ એટલે ઓબ્જેક્ટ અને અન્ય શબ્દ એટલે કે જે અધર વર્ડ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે કોઈ અમુક જણ એને એક્સ્ટ્રા તરીકે પણ ઓળખે છે ત્યાર પછી ક્વેશ્ચન માર્ક એટલે પ્રશ્નાર્થ વાક્ય એટલે કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ અને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન તો હોય છે ચલો આગળ વધીએ હવે જે આપણે ઉપરની જે વાક્ય રચના જોઈ તો એના આધારે એક આપણે પુરુષવાચક સર્વનામ વિશે સમજીએ જે આપણો મૂળભૂત અને મેઇન શરૂઆત આપણી કર્તાની કહેવાય છે ચલો પુરુષવાચક સર્વનામ તો પુરુષવાચક સર્વનામની અંદર પહેલો પુરુષ બીજો પુરુષ અને ત્રીજો પુરુષ એક વચન અને બહુવચન આપણે બાળપણથી મિત્રો આપણે આ બધી વસ્તુ શીખતા આવ્યા છે પણ કેટલા વિદ્યાર્થી તો એ પણ નહીં ખ્યાલ આવે કે પુરુષવાચક સર્વનામ શું પણ જ્યારે નીચે સ્ટેપ આપણે મૂકીએ છીએ ત્યારે બધાને ખ્યાલ આવે છે કે પુરુષવાચક સર્વનામ આને કહેવાય છે ચલો તો પહેલો પુરુષ એક વચનની અંદર આય આવશે અને આયનું બહુવચન થાય છે વી તેવી રીતે બીજો પુરુષ એક વચનમાં યુ અને બહુવચનમાં યુ હવે બે યુ આવે એટલે શું તો આ યુ એટલે ઓનલી ફોર વન પર્સન અને અને આ યુ આવે એટલે એક કરતા વધારે એટલે વન પ્લસ જેટલા પણ વ્યક્તિ હોય તે ચાલો ચલો અને ત્રીજો પુરુષ એક વચનની અંદર હી સી ઇટ હી સી એટલે આપણને ખ્યાલ આવી જાય છે કે ભાઈ પુરુષ જાતિ હોય કે સ્ત્રી જાતિ હોય અને ઇટ એટલે કે કોઈ પણ નિર્જીવ વસ્તુ પણ હોય કે પછી પશુ પક્ષી પ્રાણી પણ હોય તો એનો સમાવેશ આ ઇટમાં થાય છે અને હી સી ઇટનું બહુવચન થાય છે દે એક સામાન્ય ઉદાહરણ લઈ લઈએ દાખલા તરીકે ભાઈ ગો ના રૂપો તો આઈ સાથે ગો વી સાથે ગો યુ સાથે ગો યુ સાથે ગો હી સી ઇટ સાથે ગોસ અને ધે સાથે ગો તો અહીંયા મિત્રો આપણે જોયું કે હી સી ઇટ ની સાથે માત્ર ગોસ આવે છે એટલે મેં તમને જે પહેલો નિયમ અહીંયા કીધો હતો કે વિધાન અને હકાર વાક્ય રચના જેમાં એસ કે ઈ એસ વાળું રૂપ એટલે કોની સાથે મિત્રો ખાલી હી સી ઇટ સાથે બાકીના બધા સાથે તમે જવાબમાં જોઈ શકો છો કે જવાબની અંદર બધામાં ક્રિયાપદનો મૂળ રૂપ જ છે તો હવે આપણે અહીંયા જે લખેલું છે એસ કે ઈ એસ તો એના નિયમો અને જે આપણે જે વાક્ય રચના લખી એના નિયમો તરફ હવે આગળ વધીએ છીએ